દિવાળીનો તહેવાર છે અને આજના દિવસે લોકો સૌથી પહેલા પ્રભુ પાસે પ્રાર્થના કરતા હોય છે, મંદિરે જતા હોય છે, ત્યારે મંદિરે કેવો માહોલ છે અને લોકો છે આજે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે અતુલ તિવારી મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અતુલ, આજનો દિવસ છે એ ખૂબ જ મોટો દિવસ છે અને આજના દિવસે ખાસ કરીને લોકો સૌથી પહેલા માતાજીના આશીર્વાદ લેતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, મંદિરોમાં કેવો માહોલ છે આજે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે આજે દિવાળીનો પર્વ છે અને વહેલી સવારે અનેક લોકો એવા હોય છે કે જે ઉઠીને ભગવાનના દર્શન કરવા જતા હોય છે, ત્યારે આપને હું દ્રશ્ય બતાવીશ. મા ભદ્રકાળીના દર્શન કરવા મોટી સંખ્યામાં 24 કલાકના માધ્યમથી તમામ દર્શકો પણ નગરદેવી મા ભદ્રકાળીના પણ દર્શન કરી શકે છે. સુંદર રીતે તેમનો જે સંસ્કાર છે તે આજના દિવસે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને નવ વર્ષ જે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આજથી જે દિવાળીનો આજે મહાપર્વની ઉજવણી આજે દેશભરમાં થવાની છે ત્યારે તમામ લોકો પોતાના જે આરાધ્ય દેવ હોય છે તેમની પૂજા અર્ચના કરવા, તેમના આશીર્વાદ લેવા માટે અલગ અલગ મંદિરોમાં ઉમટી પડતા હોય છે. અને ભદ્રકાળી મંદિરની પણ વાત કરીએ તો ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમની જે સંખ્યા છે તે જોવા મળી રહી છે. આપણી સાથે જે ભક્તો છે જે વહેલી સવારે આવેલા છે તેમનાથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આજે દિવાળીનો તહેવાર છે અને ખાસ કરીને દરેક લોકો આજના દિવસે મંદિરોમાં જતા હોય છે, પૂજા અર્ચના કરવા માટે પહોંચતા હોય છે. દિવાળીનો દિવસ કેવા પ્રકારની તમે પોતે પણ આજના દિવસની ઉજવણી કરતા હોય છો? અમે તો હું તો 40 વર્ષથી ડેલી સવારે 7:30 વાગે ભદ્રકાળી મંદિર દર્શન કરીને જ કામની શરૂઆત કરું છું. આ માતા નગરદેવીનું પ્રતાપ જ અલગ છે. તમે જોયું હશે કે આપણા વડાપ્રધાન હતા કે જે બી મુખ્યમંત્રી હોય, આજે 9 વર્ષથી 20 વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને જ કરતા હોય છે. તો આ નગરદેવીનો પ્રતાપ એવો છે કે જે એકવાર અહીંયા મંદિરે આવી જાય એ ઓટોમેટિક બીજી વખત ખેંચતો આવી જાય છે અને એની પોઝિટિવ એનર્જી એટલી બધી છે આ મંદિરની કે માણસ ખુશખુશાલ થઈ જાય છે. દીક્ષિતા, જે પોઝિટિવિટીની મંદિરની વાત કરવામાં આવી રહી છે અને આપણે દ્રશ્યો પણ બતાવીશ કે જે રીતે લોકો છે, જે ભક્તો છે તે પણ મોટી સંખ્યામાં અત્યારે મંદિરમાં ઉમટી રહ્યા છે અને સ્પષ્ટ રીતે વાત કરવામાં આવે તો જ્યારે આવતીકાલથી નવું વર્ષ અને આજે ખાસ કરીને દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ લોકો નગરદેવીના દર્શન કરીને આજના દિવસની શુભ શરૂઆત જે છે તે કરી રહ્યા છે અને અત્યારે પણ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે લોકો જે છે તે મંદિરોમાં આવી રહ્યા છે અને જે મંદિરની અંદર પ્રવેશનો જે મુખ્ય દ્વાર છે ત્યાં બહારની તરફથી જ જે લોકોને પ્રવેશ જે છે તે અત્યારે બહારની તરફથી જ આપવામાં આવી રહ્યો છે કારણ કે આ મંદિરની અંદર. બિલકુલ, આભાર અતુલ આપનો.